અને સામે ચાલીને પાણીના પ્રશ્નનો ઉકેલ કરવા માટે મીટિંગ કરે એની અંદર કોઈ ઘટના થાય છે, ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, કોઈને પણ ના ગમે, કોઈને કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી, કોઈ કોઈને ઢોર મારી શકાય, કોઈના ઉપર હુમલો કરાય, આ બાબત કોઈ સભ્ય સમાજ માટે શોભતી નથી. એના માટે કેસરજીએ પોતે પણ કીધું છે કે ભાઈ મારે ત્યાં ઘટના બની એની મને દિલગીરી, મને પોતાને દુઃખ છે. પરંતુ હવે આ જ ઘટના છે, આજે જ સભા છે, એની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ અ બ ક કોઈ ઝઘડો કરે તો અમે ત્રણ જણા બેઠા છીએ અત્યારે, તો અમે ત્રણે જણા એના માટે દોષિત ગણાઈએ? આ બાબત મને લાગે છે કે એ ન્યાયિક બાબત ન કહેવાય. અને હોય તો પણ એમને કહીએ કે ઠીક નથી, એમના સામે કાયદાકીય કાર્યવાહી કરવાની અંદર એમને કોઈ રૂકાવટ કરી હોય તો કહો. એમને કીધું કે જે ગુનેગાર છે એના માટે સજા થાય, ઓકે, એના માટે એમને કોઈ વાંધો નહીં, એને ગુનેગાર જે હોય એને સજા થાય, એને કાયદેસર એની સામે કાર્યવાહી થાય, ઇટ્સ ઓકે. એમાં પણ એમને નથી તેમ કીધું કે ના ના આને કોઈ પણ સજા નહીં, આના ઉપર કઈ પેલું ના થાય એવું પણ નથી. ભૂલ કોઈની પણ થઈ હોય તો એના માટે રસ્તો હોય, પણ ત્યાં આગળ જઈને એમ કેવું ના ના ધારાસભ્ય રાજીનામું આપે. તમે કીધું કાયદા ક્યાંય જોયું છે? મેં તો હમણાં ચોપડી વાંચી. એટલે મેં કીધું કે ભારતના સંવિધાનની અંદર બાબા સાહેબ આંબેડકરજીએ શું લખ્યું છે? તો બાબા સાહેબે જે સંવિધાનિક વ્યવસ્થાઓ જે કરી છે એની અંદર બીજા દેશોની અંદર એવું છે કે ચૂંટાયેલા ધારાસભ્ય આવે ને પછી પબ્લિક 90% એમ થાય કે